नमस्कार, आईसीबी न्यूज में आपका स्वागत है। आज की खास खबरों के साथ मैं हूँ सोनल। आइए देखते हैं खबरें विस्तार से। मतगणना के बाद ईवीएम और वीवीपैट को सुरक्षित रखने के लिए बनाए गए वेयरहाउस का आज माननीय कलेक्टर श्री शालिनी अग्रवाल ने उद्घाटन किया था। वडोदरा जिला चुनाव अधिकारी और जिला कलेक्टर शालिनी अग्रवाल के द्वारा आज वडोदरा शहर के नेशनल हाईवे स्थित एलएनटी नॉलेज सिटी के पास 4 करोड़ के खर्च पर बनाए गए वेयरहाउस का उद्घाटन किया गया। वहां पर अब स्थायी रूप से ईवीएम और वीवीपैट को रखा जाएगा। अब तक ईवीएम और वीवीपैट को अलग अलग सरकारी जगहों पर रखा जाता था। अब वेयरहाउस बनने के बाद ईवीएम और वीवीपैट को एक ही जगह पर रखा जाएगा। इस वेयरहाउस पर राउंड द क्लॉक सिक्योरिटी तैनात होगी। इसके अलावा पूरा वेयरहाउस सीसीटीवी की निगरानी में होगा। इस वेयर हाउस में हर एक विधानसभा के ईवीएम और वीवीपैट को रखने के लिए रैंक भी बनाए गए हैं। ભારતના ચૂંટણી પંચ તરફથી દરેક જિલ્લામાં ઈવીએમ અને વીવીપેટના સંગ્રહ માટે ડેડિકેટેડ વેરહાઉસ બનાવવાનું કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યું છે અને એના અંતર્ગત આજે વડોદરા જિલ્લામાં પણ એક ડેડિકેટેડ ઈવીએમ અને વીવીપેટનું વેરહાઉસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। કાલે લોકસભાની કાઉન્ટિંગ પૂર્ણ થયા પછી ઓલ્ડ ઈવીએમ્સ અને વીવીપેટ મશીન્સને અહીંયા સંગ્રહ કરવામાં આવશે। વડોદરા ડિસ્ટ્રિક્ટમાં જેટલા પણ એસીઝ છે આ તમામ એસીઝ માટે ઈવીએમ અને વીવીપેટની સંગ્રહની વ્યવસ્થા અહીંયા ઊભી કરવામાં આવી છે અને ભવિષ્યમાં આપ જોઈ શકો છો કે ફર્સ્ટ લેવલ ચેકિંગ ઈવીએમ અને વીવીપેટની જ્યારે થશે તો એમના માટે પણ ડેડિકેટેડ સેપરેટ ફેસિલિટીઝ આ ઈવીએમ અને વીવીપેટ વેરહાઉસમાં ઊભી કરવામાં આવી છે। એક તો ઈવીએમ અને વીવીપેટ બંનેના માટે જુદી જુદી સંગ્રહ વ્યવસ્થા આપ જોઈ શકો છો કે અહીંયા રાખવામાં આવી છે અને દરેક એસી વાઇઝ સેપરેટ ઈવીએમ અને વીવીપેટના વેરહાઉસીસ અહીંયા બનાવવામાં આવ્યા છે। એમના અલાવા દરેક ફ્લોર ઉપર જુદા એફએલસીના રૂમ છે જ્યાં ઈવીએમ અને વીવીપેટનું ફર્સ્ટ લેવલ ચેકિંગ કરવામાં આવશે અને પૂરતા સુરક્ષા કાયદો અને વ્યવસ્થા માટે પણ અહીંયા તમામ પ્રકારની ફેસિલિટીઝ ઊભી કરવામાં આવી છે। વડોદરા જિલ્લા ચુનાવ અધિકારી ઓર જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલને આજ પ્રેસ કો સંબોધિત કિયા ઓર કલ હોને વાલી મતો કી ગિનતી પર પૂરી જાણકારી દી। કલ સુબહ સે હી મતો કી ગિનતી શરૂ હો જાયેગી। સબસે પહેલે પોસ્ટલ બેલેટ કી ગિનતી હોગી ઓર ઉસકે બાદ ઈવીએમ કાઉન્ટિંગ કી જાયેગી। મતગણતરી થવાની છે અને એમના માટેની સમગ્ર તૈયારીઓ જિલ્લા ચૂંટણી તંત્ર તરફથી કરવામાં આવી રહી છે। દરેક એસી વાઇઝ એસી વાર મતગણતરી કેન્દ્ર ત્યાં બનાવવામાં આવ્યા છે અને આ મતગણતરી કેન્દ્રમાં ઈવીએમ અને વીવીપેટની ગણતરી થશે। પોસ્ટલ બેલેટ અને ઈટીપીબીએસ એમની મતગણતરી માટે એક જુદું મતગણતરી રૂમ ત્યાં બનાવવામાં આવ્યું છે અને રિટર્નિંગ ઓફિસરની પ્રેઝન્સમાં ત્યાં પોસ્ટલ બેલેટ અને ઈટીપીબીએસની મતગણતરી થશે। ચૂંટણી પંચની ગાઈડલાઇન્સ મુજબ જે પણ કાયદો વ્યવસ્થાની વ્યવસ્થા કરવાની છે એ પોલીસ તંત્ર, જિલ્લા ચૂંટણી તંત્ર, પેરામિલિટરી ફોર્સ અને સ્ટેટ આર્મ્ડ ફોર્સ એમના સાથે સમગ્ર પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે। કાઉન્ટિંગની જો પણ સમગ્ર પ્રક્રિયા છે એમના માટે 2 જનરલ ઓબ્ઝર્વરશ્રીઓ વડોદરા પાર્લિમેન્ટરી કોન્સ્ટિટ્યુન્સી માટે નીમવામાં આવ્યા છે અને આ બંને જનરલ ઓબ્ઝર્વરશ્રીઓની પ્રેઝન્સમાં આ મતગણતરીની પ્રક્રિયા પૂર્ણ થવાની છે। આ વખતે જ્યારે ઈવીએમની મતગણતરી પૂરી થશે ત્યાર પછી દરેક એસી વાઇઝ 5-5 વીવીપેટની મતગણતરી થવાની છે અને એના કારણે થોડું કાઉન્ટિંગની જો પ્રક્રિયા છે એ આમાં સમય લાગશે। આ વખતે આ તમામ મતગણતરી પ્રક્રિયા સીસીટીવી અને વિડીયોગ્રાફીના નેઝા હેઠળ થવાની છે અને એમના માટે કંટ્રોલ રૂમ પણ ત્યાં બનાવવામાં આવ્યું છે અને દરેક એસી વાઇઝ મતગણતરી કેન્દ્રમાં સીસીટીવીનું સર્વેલન્સ મતગણતરી માટેના જો કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યા છે ત્યાંથી થશે। ઈવીએમ્સ અને વીવીપેટની
સુરક્ષા અને વ્યવસ્થા માટે તમામ પ્રકારનું આયોજન જિલ્લા ચૂંટણી તંત્ર તરફથી કરવામાં આવ્યું છે અને એમનું પણ તમામ પ્રકારનું મૂવમેન્ટનું વિડીયોગ્રાફી કરાવવામાં આવશે. ચૂંટણી પંચની સૂચના મુજબ ઉમેદવાર અથવા એમના ઇલેક્શન એજન્ટ અથવા એમના કાઉન્ટિંગ એજન્ટ્સ એ મતગણતરીની પ્રક્રિયામાં ભાગ લઈ શકે છે અને દરેક એસી વાઇઝ જો મતગણતરી થવાની છે ત્યાં એમની ઉપસ્થિતિમાં પારદર્શક રીતે માઇક્રો ઓબ્ઝર્વર્સની ઉપસ્થિતિમાં પારદર્શક રીતે આ મતગણતરી પ્રક્રિયા થવાની છે. આ વખતે ઇલેક્શન કમિશન તરફથી એક ન્યૂ સુવિધા એપ લોન્ચ કરવામાં આવી છે અને રિટર્નિંગ ઓફિસર તરફથી અને એઆરઓસ તરફથી દરેક રાઉન્ડ વાઇઝ કેન્ડિડેટ્સને જો મત મળ્યા છે એમનું દરેક રાઉન્ડ વાઇઝ ન્યૂ સુવિધા એપમાં એન્ટ્રી કરવામાં આવશે. આપના થકી હું લોકોને માહિતી આપવા માગું છું કે આ વખતે રાઉન્ડ વાઇઝ ફિગર્સ ઓનલાઈન ઉપલબ્ધ થશે અને કોઈ પણ વ્યક્તિ https://results.eci.gov.in, રિપીટ કરું છું, results.eci.gov.in, આના ઉપર જઈને દરેક રાઉન્ડ વાઇઝ માહિતી ઓનલાઈન એ જોઈ શકે છે. એમના સિવાય જો વોટર હેલ્પલાઇન મોબાઈલ એપ્લિકેશન છે એના ઉપર પણ આ રાઉન્ડ વાઇઝ ફિગર્સ અપલોડ કરવા માટે આવશે અને એ પણ દરેક વ્યક્તિ જોઈ શકાશે. આ વખતે લોકસભામાં પ્રથમવાર ETPBSનું અમલ કરવામાં આવ્યું હતું. ગયા વિધાનસભામાં ગુજરાતમાં ETPBSનું અમલ થયું હતું પણ લોકસભા ચૂંટણીમાં પ્રથમવાર ETPBSનું અમલ થયું છે અને પોસ્ટલ બેલેટના સાથે સાથે ETPBSની પણ મતગણતરી થશે. એમના માટે જો પણ મતગણતરી સ્ટાફ છે નિમવામાં આવ્યા છે એ તમામની સઘન તાલીમ જિલ્લા ચૂંટણી તંત્ર તરફથી આયોજિત કરવામાં આવી છે અને તમામને ચૂંટણી પંચની તમામ ગાઈડલાઇન્સ નિયમ પરિપત્રો એ તમામની માહિતી આપવામાં આવી છે. શું ચાલુ થશે? પોસ્ટલ બેલેટ 8 વાગ્યા, 8:30 વાગ્યા બધાનું ઈવીએમ એકસાથે કાઉન્ટ થશે અને જોનું ઈવીએમની કાઉન્ટિંગ પહેલાં પૂરું થઈ જશે એમનું પછી વીવીપેટની કાઉન્ટિંગ થશે. એ જો મેં કીધું છે મોબાઈલ લઈ જવા ઉપર પ્રતિબંધ છે, મીડિયા સેન્ટર્સ છે, પબ્લિક કમ્યુનિકેશન રૂમ્સ છે, અંદર મીડિયા સેન્ટરના અંદર એમના માટે અમે વ્યવસ્થા કરી દઈશું. એમના માટે અમે વ્યવસ્થા કરી દઈશું. આપના પાસિસ છે એમના માટે અમે વ્યવસ્થા કરી દઈશું. કેન્ડિડેટ્સ યા એમના ઇલેક્શન એજન્ટ્સ અને એમના કાઉન્ટિંગ એજન્ટ્સ એ ત્રણ લોકોને, હા, કાઉન્ટિંગ એજન્ટ્સ જો છે એ દરેક ટેબલવાર આ લોકો નિમી શકે છે. એ ટોટલ અમે આપને ફિગર્સ કરીને આપી દઈશું. કાલે રેન્ડમાઇઝેશન થશે એમના પછી અમે આપને કાઉન્ટિંગ સ્ટાફની વિગત આપી દઈશું. એ હું ના કહી શકું, આ હું નહીં કહી શકું, આ વખતે હું ના કહી શકું, 8 વાગે હું કહી શકું. ઇલેક્શન કમિશનની સૂચના પ્રમાણે આપી છે અને આમાં ઓછું હતું પણ અમે ડિસ્કશન કરીને અને 5-7 આપ્યું છે, એનાથી વધારે અમારાથી નહીં આપી શકાય ચૂંટણી પંચની ગાઈડલાઇન મુજબ. આજ બધાના વ્હીકલ્સ કરવામાં આવશે, એનાથી આગળ કોઈ વ્હીકલ નહીં લઈ જઈ શકે. તો એ જે મેઇન ગેટમાં અલાઉડ નથી, ઇલેક્શન કમિશનને સ્પષ્ટ ના છે, અલાઉડ નથી, અંદર અલાઉડ નથી. એસી વાઇઝ જુદા જુદા રાઉન્ડ્સ છે, દરેક એસીના પોલિંગ સ્ટેશન્સ ઉપર આ ડિપેન્ડ કરે છે, પણ જો જો રાઉન્ડની મતગણતરી પૂર્ણ થશે એ તાત્કાલિક ન્યૂ સુવિધા એપ્લિકેશનમાં અપલોડ કરવામાં આવશે અને જો મેં વેબસાઇટ કીધું છે results.eci.gov.in એના ઉપર રાઉન્ડ વાઇઝ માહિતી જ્યારે ન્યૂ સુવિધા એપમાં એન્ટર કરવામાં આવશે ત્યાર પછી તાત્કાલિક આ વેબસાઇટ ઉપરથી મળી જશે. 14 કાઉન્ટિંગ ટેબલ્સ મૂકવામાં આવ્યા છે અને
દરેક એસી વાઇઝ બૂથ પ્રમાણે જુદા જુદા રાઉન્ડ્સ છે, એમની માહિતી અમે આપને પરમ દિવસે આપી દેશું. એ તો તમે નહીં કે અમે કેલ્ક્યુલેટ ઓલરેડી આ લોકોએ આ રોજ કરી દીધું છે, એ આપી દેશું તમે. બધામાં 14 ટેબલ્સ છે, એ તો છે જ. ઓર્ગેનાઇઝેશનથી તે જ વખતે બધાના સામે લોટથી ડ્રો કરીને નક્કી કરવામાં આવશે. પર્સન્ટેજથી કોઈ લેવા દેવા નથી. એ તો બધા પોલિંગ બૂથ્સ છે એનું ઈવીએમ અને વીવીપેટ્સ છે, એમની કાઉન્ટિંગમાં જો નોર્મલ ટાઈમ લાગે છે એ જ લાગશે. પણ વધારાનો ટાઈમ એટલા માટે લાગશે કે વિધાનસભામાં આપણે એક વીવીપેટની ગણતરી કરી હતી, પણ લોકસભામાં 5 વીવીપેટની ગણતરી કરવાની છે. લઈ જવા ઉપર પ્રતિબંધ છે અને એમના માટે હું આપના થકી બધાને જ અપીલ કરું છું કે મતગણતરી કેન્દ્રમાં કોઈ પણ વ્યક્તિ મોબાઈલ લઈ જઈને પ્રવેશી નહીં શકશે. મીડિયા માટે ત્યાં એક મીડિયા સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે અને મીડિયાના જો વ્યક્તિઓ છે, પર્સન્સ છે, લોકો છે, એ લોકો માટે મીડિયા સેન્ટર અંદર મોબાઈલ રાખવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. પણ આપ લોકો ત્યાં અંદર મીડિયા સેન્ટરના અંદર જ મોબાઈલનો ઉપયોગ કરી શકશો. મતગણતરી કેન્દ્રમાં કોઈ પણ પ્રકારના મોબાઈલ ઉપર પ્રતિબંધ છે. ઇવન રિટર્નિંગ ઓફિસર, એમને પણ મોબાઈલ લઈ જવા ઉપર પ્રતિબંધ છે. મતગણતરીની તમામ પ્રક્રિયા સવારે વહેલી શરૂ થઈ જશે અને 8 વાગ્યા પોસ્ટલ બેલેટની સૌથી પહેલાં મતગણતરી શરૂ થશે અને 8:30 વાગ્યાથી ઈવીએમ્સ અને વીવીપેટની મતગણતરી થશે. તો મતગણતરી માટેની સમગ્ર પોલીસ કાયદો વ્યવસ્થા, તમામ પ્રકારની જો ચૂંટણી પંચની ગાઈડલાઇન્સ છે એમનું અક્ષરશ પાલન થાય એમના માટે જિલ્લા ચૂંટણી તંત્ર તરફથી તમામ પ્રકારની સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે. કાલથી ત્યાં મતગણતરી કેન્દ્રનું જો સ્ટાફ છે રેન્ડમાઇઝેશન પછી એમનું પણ સઘન તાલીમ એસી વાઇઝ યોજવામાં આવશે અને પરમ દિવસ મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. વાઘોડિયા તાલુકા કે રવાલ ગાંવ કે એક મકાન મેં ઘુસે હુએ 4.5 ફીટ કે મગર કો વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટીમ ને રેસ્ક્યુ કર આજવા સરોવર મેં મુક્ત કિયા. રવાલ ગાંવ કે એક મકાન મેં સુબહ કો હી યહ મગર ઘુસા આયા થા. રસોઈ ઘર મેં ઘુસે ઇસ મગર ને જબ બર્તન ગિરાએ તબ અચાનક જગે હુએ પરિવાર ને જાકર દેખા. રસોઈ ઘર મેં મગર કો દેખ કર ડરે હુએ પરિવાર ને ફોરન રેસ્ક્યુ ટીમ કા સંપર્ક કિયા. રેસ્ક્યુ ટીમ ને ફોરન રવાલ ગાંવ પહોંચ કર રેસ્ક્યુ ઓપરેશન શરૂ કિયા ઓર ઘર મેં બેઝિઝક ઘૂમ રહે ઇસ મગર કો પકડ કર 4.5 ફીટ કે મગર કો આજવા સરોવર મેં સુરક્ષિત રૂપ સે મુક્ત કિયા. 4.5 ફૂટ નો છે. 4 ફૂટ 5 ઇંચ. 5 ઇંચ. ઓકે. મને અર્લી મોર્નિંગ સવારે કોલ આવ્યો કે રવાલ ગામમાં એક અહીંયા જે શું નામ તમારું, રાધાબેન છે, રાધાબેનના ઘરમાં મગર નીકળ્યો હતો, રસોડાની અંદર હતો. તો હું એ મારા સંસ્થાના કાર્યકર છે કપિલ કદમ એમને મોકલ્યા, એમને આવીને એને રેસ્ક્યુ કરીને સહી સલામત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સુપ્રત કર્યો છે. આ રવાલ ગામમાં નવાઈની વાત એ છે કે આ લોકોનું આગળનું દરવાજું ખુલ્લું હતું ને મગર આગળના દરવાજામાંથી રસોડામાં, જે રસોડું 2 રૂમ છોડીને પાછળ છે, એ રસોડામાં જઈને બેઠો હતો અને સવારે આ રાધાબેને જોયું તો રસોડામાં એ મગર બેસેલો હતો, એટલે તાત્કાલિક અમને જાણ કરી. વડોદરા શહેરમાં બારિશ કે મોસમ કે પૂર્વ પ્રી મોનસૂન કા કામ પૂરા કરને કા દાવા પ્રશાસન કર રહા હૈ ઓર ઇસકે બીચ કોંગી કાઉન્સિલર ચિરાગ ઝવેરી ને પ્રી મોનસૂન કે પ્રશાસન કે ઇસ કામ પર કઈ સવાલ ખડે કિયે હૈ. અગલે મહિને સે બારિશ કે મોસમ કી શરૂઆત હોગી, એસે મેં પાલિકા કે દ્વારા પ્રી મોનસૂન કે કામ કી શરૂઆત કી ગઈ થી. હાલાંકિ વિપક્ષ ઇસ પર ભી યહ કામ સિર્ફ કાગઝી હોને કા આરોપ લગા રહા હૈ. માંજલપુર કે કોંગી કાઉન્સિલર ચિરાગ ઝવેરી ને તો ઇસ આરોપ કો સિદ્ધ કરતે હુએ શહેર કે મત્સ્યા નાલે કો ભી દિખાયા. શહેર કે 3 મુખ્ય છોટે નાલો મેં સે એક નાલે મત્સ્યા નાલા હૈ જો ડાંડિયા બજાર સે લાલબાગ હોકર માંજલપુર કે મત્સ્યા તાલાબ મેં જાતા હૈ. અબ બારિશ કો ગિનતી કે દિન શેષ હૈ તબ પ્રશાસન ને ઇસ નાલે કી સફાઈ નહીં કી હૈ. ઇસ નાલે મેં કરીબ 6 ફીટ તક ગંદકી જમી હુઈ હૈ. ગરમી કે મોસમ મેં ભી યહ નાલા ગંદે ઓર બદબૂદાર પાણી સે ભરા હુઆ હૈ ઓર પ્રી મોનસૂન કામ કરને કા દાવા કરતે પ્રશાસન ને ઇસ નાલે કી મુલાકાત ભી નહીં લી હૈ. વરસાદ આવવાના
લગભગ 25 દિવસ જેટલો સમય બાકી છે ત્યારે વડોદરા શહેરના 3 મુખ્ય કાંસ, રૂપારેલ કાંસ, ભૂખી કાંસ અને બસિયા કાંસ, આ ત્રણેય કાંસોની સફાઈ બિલકુલ કરવામાં આવી નથી. આજે તમે જુઓ તો ગટરના પાણીથી એ કાંસો ઉભરે હોવાની પરિસ્થિતિમાં છે. અત્યારે આપણે મસિયા કાંસ ઉપર ઊભા રહ્યા છીએ. તમે જોઈ શકો છો કે મસિયા કાંસની અંદર લગભગ 6 થી 6.5 ફૂટ પાણી ભરેલું છે, 5 ફૂટ જેટલો અંદર ભાદવ છે અને સફાઈની કોઈપણ કામગીરી હાથમાં ધરવામાં આવી નથી. આની અંદર ગટરોના પાણી છે અને આ ગટરોના પાણીના કારણે આ વિસ્તારની અંદર મચ્છરોનો ત્રાસ છે, લોકોના આરોગ્ય સાથે ચેડા થાય છે. ત્યારે આવતીકાલે કમિશનર આવવાના છે, ત્યારે મારે એમની જોડે બેસી અને આ બાબતે રજૂઆત કરવાની છે અને પત્ર લખી તમામને જાણ કરી આ કાંસની સફાઈની કાર્યવાહી તાત્કાલિક હાથ ધરવામાં આવે, આ વિસ્તારના નાગરિકોને મચ્છરોના ત્રાસમાંથી દૂર કરવામાં આવે અને જો વરસાદ વધારે પડે તો આ વિસ્તારમાં પાણી ના ભરાય એના માટે આજે મેં આ બતાવી રહ્યો છું કે આ કાંસની કામગીરી તાત્કાલિક હાથ ધરવી, કારણ કે આજ દિન સુધી હજુ કામગીરી ચાલુ કરવામાં નથી આવી, કોઈ પણ જાતનો પ્રોસિજર કરવામાં નથી આવ્યો. ત્યારે આ વિસ્તારના નાગરિકોને ફરજ, મારા ફરજના ભાગરૂપે જે રીતે વિસ્તારના નાગરિકો મને 108 તરીકે ઓળખે છે અને તાત્કાલિક એમના કામો માટે હું દોડનારા વ્યક્તિ તરીકે જાણીતો હોઉં, ત્યારે મારી ફરજ થઈ પડે છે કે આ ચોમાસા પહેલાં પ્રી મોન્સૂન કાર્યવાહી તાત્કાલિક હાથ ધરાવી અને લોકોને આ ગંદકી, આરોગ્યલક્ષી અને તમામ બાબતોમાંથી છુટકારો પાવવાની મારી જવાબદારી થઈ પડે છે. આ મત્સ્યાકાશ કઈ જગ્યાએ આવેલી છે? આ મત્સ્યાકાશની અંદર છેક દાંડિયા બજારથી પાણી આવે છે, કાશી વિશ્વનાથના તળાવનું પાણી આવે છે, મસિયા તળાવનું પાણી આવે છે, છેક દાંડિયા બજારથી આ કાંસની અંદર પાણી આવતું હોય ત્યારે આની સફાઈ ખૂબ જરૂરી છે એવું મારું સ્પષ્ટ માનવું છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને વડોદરા શહેર મેં ઇતની તેજ ધૂપ મેં ભી અપના ફર્જ નિભાતે ટ્રાફિક કે જવાનો કે લિયે પોલીસ પ્રશાસન કો 100 જીતને છાતે ભેટ કિયે હૈ. માનનીય પોલીસ કમિશનર શ્રીને બતાયા થા કે SBI કી ટીમ કે દ્વારા ભેટ કિયે ગયે છાતો કો શહેર કે તમામ 40 જીતને ટ્રાફિક પોઈન્ટ ઓર ટ્રાફિક જંકશન પર લગાયા જાયેગા. ઇન છાતો સે તેજ ધૂપ મેં કામ કરતે ટ્રાફિક કે જવાનો કો લાભ હોગા ઓર સાથી શહેરીજનો કો ભી ઇસકા લાભ મિલ પાયેગા. बढ़ती जा रही गर्मी में यह छाते ट्रैफिक जवानों के लिए आशीर्वाद रूप साबित होंगे. अपना समर चाली रहा है, तड़का वधारे रहे छे अने सवार थी जो है ट्रैफिक नियमन माटे जो है ट्रैफिक पुलिस ना जवानों, ट्रैफिक ब्रिगेड ना जवानों पोतपोताना पॉइंट पर रहे छे. अमुक जगह ट्रैफिक छतरी ने व्यवस्था छे, परंतु जो घणी बधी जगह एवुं छे ज्यां ट्रैफिक छतरी नथी जो है तो टेम्परेरी अपना स्टेट बैंक ऑफ इंडिया तरफ थी जो है આપણાને છત્રી લગભગ 100 જેટલા છત્રીઓ આપવામાં આવી રહી છે અને આ છત્રીઓના ઉપયોગ જો જંકશન છે જ્યાં ટ્રાફિક પોઈન્ટ હોય છે ત્યાં મૂકવામાં આવશે અને આ છત્રીઓમાં પબ્લિક બી આમાં તડકાસે બચવા માટે ઊભી રહી શકે છે. ટ્રાફિક પોલીસને જ્યારે જરૂરત રહે, જ્યારે ટ્રાફિક જો આપણા ડિપેન્ડિંગ અપોન કઈ રીતે ટ્રાફિક હેવી છે કઈ રીતે એના બી તડકાસે બચવા માટે બી આ ઉપયોગ કરી શકે છે. તો એના માટે હું બડોદા શહેર ટ્રાફિક પોલીસ તરફથી સમગ્ર SBIની ટીમ અને એના જનરલ મેનેજર જો પૂરા મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતને છે મિસ્ટર શ્રીવાસ્તવજીને એના ખૂબ ખૂબ આભાર માનું છું. આ ગરમીમાં અત્યારે જોઈએ તો 42-43 ડિગ્રી ટેમ્પરેચર રહે છે તો એના માટે 100% જ્યારે એના જરૂરત હોય કે છાયડામાં ક્યાં જઈએ તો પોઈન્ટ ઉપર બી રહે અને એના ઉપર જો અહીંયા એના નીચે ઊભા થઈ શકે અમુક સમય માટે જો હોય તો એનાથી 100% જો એના બી એક રિલેક્સ, ટ્રાફિક પોલીસવાળા બી રિલેક્સ રહેશે અને વધુ સારી રીતે જો આપણા ટ્રાફિકના ફરજ બજાવી શકશે. પોલીસ પબ્લિકનું સંયુક્ત સાહસ છે કેટલું કારગર નીવડશે? 100% જો SBI બેંક તરફથી છે જો હે તો આજ જો જેટલા બી સુવિધાઓ છે આપણા પ્રજા માટે બી છે, કોઈ પણ આપણા એના બી ઉપયોગ કરી શકે છે, ત્યાં જઈને ઊભા થઈ શકે છે, આપણા ગરમીથી બચવા માટે બી એના સહારા લઈ શકે છે. આ બધા લોકો માટે છે, લોકો માટે પણ છે અને ટ્રાફિક પોલીસ માટે બી છે. બરોબર લોંગ શોટ બનાવેલા देखिए भारतीय स्टेट बैंक जैसे आप लोग जानते हैं देश का सबसे बड़ा बैंक है तो बैंकिंग के साथ साथ हम अपने सामाजिक सरोकारों पे भी नज़र रखते हैं कि कहाँ समाज में क्या हम मदद कर सकते हैं, क्या अपना पहल कर सकते हैं. तो इस इतनी तेज़ गर्मी में जब 42-44 डिग्री सेंटीग्रेड की गर्मी हो रही है तो हमने सोचा कि हमारे ट्रैफिक के कॉन्स्टेबल जो चौराहे पर खड़े होकर ड्यूटी करते हैं तो उनको हम मदद करने के लिए ये आज हमने ये 100
इस तरह की छतरियाँ जो आप देख रहे हैं पुलिस कमिश्नर साहब को अपनी तरफ से दी हैं और इनका इस्तेमाल हर ट्रैफिक चौराहे पे होगा और हम उम्मीद करते हैं कि इससे एक छत या छांव जो है हमारे ट्रैफिक कांस्टेबल्स को मिलेगी और उनको अपनी ड्यूटी और अच्छी तरह से करने में उनको प्रेरित करेगी। और इसके अलावा भी अभी तो हमने 100 दी हैं और अगर ज़रूरत पड़ती है बड़ौदा में या किसी पब्लिक पॉइंट पर भी ज़रूरत पड़ती है तो हम उसके लिए ओपन हैं, उसके बारे में भी सोचेंगे और उम्मीद करते हैं कि ये जो हमारा छोटा सा प्रयास है, और थैंक यू बोलना चाहेंगे बड़ौदा पुलिस को जिन्होंने हमारी ये भेंट स्वीकार की, तो इससे हमें लगता है कि ट्रैफिक पुलिसिंग में हमारे कांस्टेबल्स को काफ़ी आराम मिलेगा। राजूला नगर पालिका में प्रमुख और उप प्रमुख की वर्णी की गई। राजूला नगर पालिका को पिछले एक साल से जैसे किसी की नज़र लग गई हो ऐसे गाड़ी पटरी पर चल ही नहीं रही थी। प्रमुख और उपप्रमुख के एक साथ इस्तीफे की वजह से पालिका बिना किसी के नेतृत्व में ही चल रही थी। राम भरोसे चल रही पालिका में अब जाकर प्रमुख और उपप्रमुख की नियुक्ति हुई है। अमरेली जिला कलेक्टर ने विकास के काम ना रुके और प्रजा भी परेशान ना हो इसके लिए प्रमुख के तौर पर भरत सावलिया को और उपप्रमुख के लिए कनुभाई थाकड़ा को नियुक्त किया है। मेरा नाम कनुभाई धाकड़ा, वार्ड नंबर ना सदस्य 7 नंबर वार्ड। हमारे भरतभाई सावलिया प्रमुख तरीके कलेक्टर निमणूक करी से, कलेक्टर नो आभार। राजूलानी जनता लाइट पानी सफाई माटे धारासभ्य अमरीशभाई डेर ने सूचना निशे आखी तमामे तमाम मारा नगरपालिका सभ्य एक मळी राजूलानु केम सारू थाय एवो मेसेज आशे। હું ભરતભાઈ સાવલિયા, અમારે રાજુલા નગરપાલિકાની અંદર પ્રમુખ અને ઉપપ્રમુખના રાજીનામાથી ખાલી પડેલ જગ્યામાં મારી કલેક્ટર શ્રી અમરેલીએ પ્રમુખ તરીકે જ્યાં સુધી નવી બોડી ન બેસે, ઉપપ્રમુખ ચૂંટણી પ્રમુખની ચૂંટણી ન થાય ત્યાં સુધી પ્રમુખ પદે મને નિમણૂક કરેલી છે, તો હું મારી જે શક્તિ છે એનો ઉપયોગ કરીશ અને સારા રાજુલા માટે સતત કાર્યશીલ રહી અને સારા કામો કરીશ અને હું એવા પ્રયત્નો સતત કરતો રહીશ। જૂનાગઢ જિલ્લા કેશોદ કી 10વી કક્ષા કી છાત્રાને ગુજરાત ભર મે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર જૂનાગઢ જિલ્લા કે સાથ સાથ ગુજરાત કા ભી નામ રોશન કિયા હૈ। જૂનાગઢ જિલ્લા મે કોંગ્રેસ કી અગ્રિમ નેતા ધર્મિષ્ઠા કમાની કી બેટી ઓર કેશોદ કે જિનિયસાલા કી તેજસ્વીની છાત્રા વૃષ્ટિ કમાની ને 99.99% પરિણામ 10વી કક્ષા મે પ્રાપ્ત કર ગુજરાત મે પ્રથમ સ્થાન પ્રાપ્ત કિયા હૈ। इस मौके पर वृष्टि ने अपने माता पिता और तमाम मार्गदर्शक एवं स्कूल का भी धन्यवाद किया था, साथ ही आगे और पढ़ाई कर कलेक्टर और आईएएस ऑफिसर बनने की इच्छा जताई थी। एसएससी बोर्ड परीक्षा में गुजरात में प्रथम स्थान प्राप्त कर अपने परिवार के साथ साथ केशोद और जूनागढ़ जिला और पूरे गुजरात का नाम रोशन करती छात्रा वृष्टि को साला परिवार ने अभिनंदन दिया। आई एम वृष्टि कमाणी फ्रॉम जीनियस इंटरनेशनल स्कूल। आज हमारू धोरण 10 एसएससी परिणाम जाहिर थयु, તેમાં મારે 96.50% અને 99.99 PR મળ્યા છે। આ પરિણામ મને માત્ર ને માત્ર સખત મહેનત દ્વારા જ મળેલ છે। હું મારા સ્કૂલના સંચાલક શ્રી હિરેન સર, ખમસાણી સર તથા સમગ્ર સ્ટાફનો હૃદયપૂર્વક આભાર માનું છું કે જેઓએ અમને સખત મહેનત કરવા પ્રેરણા આપી અને જેથી જ અમે આવું શ્રેષ્ઠ પરિણામ લાવી શક્યા। આ ઉપરાંત આખા વર્ષ દરમિયાન મને મારા માતા પિતાનો પણ ખૂબ જ સપોર્ટ રહ્યો છે, તેનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું કે તેઓએ મને ખૂબ જ સારી સ્કૂલમાં એડમિશન અપાવ્યું અને કોઈ પણ જાતના સ્કોલરશિપમાં અંજાયા વિના આયા એડમિશન અપાવ્યું। છેલ્લે હું મારા માતા પિતા, સ્કૂલનો સમગ્ર સ્ટાફ અને માર્ગદર્શકોનો હૃદયપૂર્વક આભાર માનું છું। આઈ ગોટ ધીસ બેટર રિઝલ્ટ બીકોઝ આઈ એમ ધ જીનિયસ સ્ટુડન્ટ ઓફ માય જીનિયસ સ્કૂલ। થેન્ક યુ વેરી મચ। અને મારું નેક્સ્ટ વિઝન છે કલેક્ટર બનવાનું। હું ઈચ્છું છું કે હું જીવનમાં એક આઈએએસ ઓફિસર બનું। जूनागढ़ जिला केशोद के शहरी इलाके में एक तेंदुए ने गाय के बछड़े को शिकार बनाया। शहरी इलाके में घुसकर तेंदुए के शिकार करने पर लोगों में डर का माहौल छाया है। जूनागढ़ जिला केशोद के पांडेव समाज के पीछे रेलवे ट्रैक के पास रहते जमन लाडाणी के रिहायशी क्षेत्र में रात को तेंदुआ घुसाया था और बछड़े को उठाकर ले गया। पास ही के खेत में बछड़े का शिकार कर उसे मार देने के बाद तेंदुआ वहां से निकल गया। इस विषय में वाड़ी के मालिक के द्वारा वन विभाग को खबर की गई थी। वन विभाग अफसर ने मौके पर पहुंचकर जब तहकीकात की तो मालूम हुआ कि यह पंजे के निशान तेंदुए के है। वन विभाग ने अब तेंदुए को पकड़ने की कवायद शुरू की है। तो
રહેવાસી કેશોદ પાનદેવ સમાજની પાછળ પૂર્વ તરફની સાઈડમાં રેલવે ટ્રેકની બાજુમાં અમારી વાડી અને નિવાસ આવેલું. આ વાડીની અંદર ગઈ રાત્રે અમારા વાડીની વડલાની નીચે બાંધેલ ગાયનો વાછરડો 7 માસનો એ આજ ગઈ રાત્રે 10:30 ની આજુબાજુમાં આવી રીતે મારણ કરેલું હોય અને રાત આખી અમે બધાએ 4-5 જણાએ એમની તપાસ કરતાં ન મળતા દિવસના બાજરાના ઘેરામાં તપાસ કરતા એમનું મારણ થયેલ હોય. આ મારણ કોઈ વન્ય પ્રાણીએ કરેલ કે કેમ એના માટે અમે ફોરેસ્ટમાં જાણ કરતા આજ રોજ તારીખ 21 ના રોજ ફોરેસ્ટર પ્રફુલભાઈ ઠાકર આવેલ અને નિદાન કરતા આ દીપડાના જ પગના નિશાન છે. અમે ફોરેસ્ટ પાસે એવી માગણી કરીએ કે આ વિસ્તારમાં ગામની નજીક આવેલ હોય અને પાંજરું તાત્કાલિક મુકાવે જેથી કરીને અમારા પશુપાલન અને માનવજાતને જંગલી પ્રાણીથી રાહત રહે. જૂનાગઢ જિલ્લા કેશોદ કે બાજારોમાં બનાર રોકટોક કાર્બાઇડયુક્ત ઓર કેમિકલયુક્ત આમ બિક રહે હૈ. ઇસ વિષયમાં ક્યા ખાદ્ય વિભાગ અંજાન હૈ ઓર ક્યા ખાદ્ય વિભાગ ઇસ વિષયમાં કોઈ કાર્યવાહી ભી કરેગા યહ ચર્ચા કા વિષય બના હૈ. ફલો કે રાજા કહેલાતે આમ કા બાજારોમાં આગમન હોતે હી આમ પ્રેમી આમ ખરીદને પહોંચ જાતે હૈ. અભી કઈ સમય સે બાજારોમાં આમ કા આગમન હો ચુકા હૈ લેકિન કુછ લોગો કે મુતાબિક અભી આમ કી ઇતની આવક નહીં હુઈ હૈ ફિર ભી બાજારોમાં આમ કી બિક્રી બઢતી નજર આ રહી હૈ. સાથ હી શાદી બિહા મેં ભી બડે પ્રમાણ મેં આમ કા રસ બનાયા જાતા હૈ. જબ કિસાનો કે પાસ ઇસ આમ ઇતને પ્રમાણ મેં આમ નહીં પકે હૈ તો ફિર બાજારોમાં ઇતને આમ ઓર ઉસકી બિક્રી એક સવાલ તો ખડા કરતી હૈ. ક્યા યહ આમ ખાને લાયક હૈ યહ સવાલ ફિલહાલ લોગો મેં ચર્ચા કા કેન્દ્ર હૈ. અબ દેખના યહ હૈ કે ઇસ વિષય મેં પ્રશાસન કબ જાગૃત હોતા હૈ ઓર ઇન આમ કી જાંચ શરૂ કી જાતી હૈ. ગીર સોમનાથ જિલ્લા કે કોડીનાર મેં સ્થિત અતિ પ્રાચીન મંદિર નરસિંહ મંદિર મેં નરસિંહ જયંતી કો ધૂમધામ સે મનાયા ગયા. ઇસ મોકે પર યહાં પર ભજન પૂજન ઓર ભક્તિ કા ત્રિવેણી સંગમ દિખાઈ દિયા. સમગ્ર ભારત મેં મુખ્ય 11 અતિ પ્રાચીન નરસિંહજી કે મંદિર હૈ જિસમેં સે એક મંદિર ગીર સોમનાથ કે કોડીનાર મેં હૈ. યહાં સાલો સે વૈશાખ સુદ ચૌદશા કો નરસિંહ જયંતી મનાઈ જાતી હૈ. કહા જાતા હૈ કે ઇસી દિન શામ કો નરસિંહજી કા પ્રાગટ્ય હુઆ થા. યહાં પર કરીબ કરીબ 40 સાલો સે ભગવાન નરસિંહજી કા પ્રાગટ્ય ઉત્સવ મનાયા જા રહા હૈ. આજે જે અમારે 200 વર્ષથી આદિકાળથી અહીંયા નરસિંહ ઉત્સવ ઉજવાય છે, ખાસ કરીને મહત્ત્વની વાત એ છે કે ભારતભરની અંદર કુલ 11 મંદિર છે, એ પૈકીનું આ પ્રાચીન મંદિર છે અને વર્ષોથી અમે આ ઉત્સવ ઉજવીએ છીએ નરસિંહ જયંતી, અને ખૂબ સારી રીતે અને એના માટે અમે આખો એક કાર્યક્રમ અને ભજન ભોજન પ્રસાદ અને એ બધી વ્યવસ્થા રાખી. ઋષિ ભગવાન છે, ઋષિ અવતાર શા માટે અવતાર? એ ખાસ કરીને અનિષ્ટોનો નાશ કરવા માટે, ખાસ કરીને પ્રહલાદજીને બચાવવા માટે થઈ અને એ એના ભક્ત હતા અને એને બચાવવા માટે થઈને અવતાર ધારણ કર્યો. નર અને સિંહ એ ભેગા થાય ત્યારે ઋષિ થાય શા માટે? નર આવો 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 જ આ સંધ્યા સમયે જ તે હિરણ્યકશ્યપુનો નાશ કરવાનું શા માટે? કારણ કે હિરણ્યકશિપુને
કે એવું વરદાન હતું મહાદેવનું કે એ ન તો રાત્રે, ન તો દિવસે, ન તો ઘરમાં, ન તો બહાર, આવી રીતના એને એટલા વરદાનો હતા. ન તો એને એ માણસના હાથે, ન તો પ્રાણીના હાથે, એટલે નર અને સ્ત્રી બેયનું સંયોજન થઈ અને આ અવતારનું ઓલું થયેલું. કેટલા વર્ષથી આ ઉત્સવ ઉજવવામાં આવે? લગભગ 40-50 વર્ષથી તો મને યાદ છે. इसी के तहत ICB न्यूज में आज इतना ही. कल फिर से मुलाकात होगी कुछ नई खबरों के साथ. जय हिंद.